નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા કહી છે. જોકે વર્તમાન સમયમાં ગાય સરકાર અને સમાજની ઉપેક્ષાનો ભોગ બનીને જ્યારે પરિણામે રસ્તા પર રખડતી જોવા મળે છે. ગાયને કતલખાને મોકલાય છે તો ગાય પર રાજકીય પક્ષો રાજકારણ રમી ગાય માતાનું અપમાન કરે છે. જે દેશમાં ગાયને કામધેનુ ગણી તેની પૂજા કરાતી હોય છે તે જ દેશમાં આજે ગાયને પ્લાસ્ટિક ખાવાના દિવસો આવ્યા છે. ગાય સંવર્ધનની બાબતે નિરાશાના આ માહોલમાં અમદાવાદના ગોપ્રેમી વિજયભાઈ પરસાણાએ ગૌવિવાહ કરી સમાજનું ધ્યાન દોર્યું છે. સમાજ ગાયનું મહત્વ સમજે અને તેનું સંવર્ધન થાય તે હેતુ જે સમાજનું ધ્યાન દોરવા તેમણે તેમની ગાયના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા કહી છે, પણ કમનસીબે ભારતમાં જ ગાયને રખડતી મૂકી દેવાય છે. કતલખાને મોકલાય છે તો રાજકીય પક્ષો દ્વારા એના પર રાજકારણ પણ રમાય છે. આ માહોલ વચ્ચે અમદાવાદના ગોપ્રેમી વિજયભાઈ પરસાણાએ ઘર આંગણે બાંધેલી ગાયના દીકરીની જેમ ધામધૂમથી લગ્ન કરાવી સમાજનું ધ્યાન દોર્યું છે. ગાયના અનોખા લગ્ન માણતા પહેલા ગોપ્રેમી વિજયભાઈનો ગાય સાથેનો નાતો સમજીએ. આજે અમદાવાદના ગૌપ્રેમી વિજયભાઈ પરસાણા. સૌરાષ્ટ્રમાં ખેડૂત પરિવારમાં જન્મેલા વિજયભાઈએ આમ તો નાનપણથી ગાયોનો ઉછેર જોયેલો છે. તેઓ વ્યવસાય અર્થે અમદાવાદ સ્થાયી થયા તો પણ એમનો ગાય પ્રત્યેનો પ્રેમ લેશ માત્ર ઘટ્યો નથી. તેઓ ફ્લેટમાં રહેતા હોવાથી ગાયને ઘર આંગણે બાંધી શકે તેમ નહોતા, તેથી ગાયના પાલન માટે એક માલધારીની મદદ લીધી અને ગાય જ તેને સોંપી દીધી. વિજયભાઈ જ્યારથી અમદાવાદમાં આવ્યા ત્યારથી પોતે અને પરિવારના સભ્યોને ગાયનું દૂધ જ પીવડાવે છે. માણસને જન્મ આપનાર માતાના દૂધ પછી પૃથ્વી પર જો કોઈ સર્વશ્રેષ્ઠ દૂધ હોય તો તે ગાયનું દૂધ છે. તે વાતને સારી રીતે વિજયભાઈ સમજતા હતા. આથી તેમણે અમદાવાદ શહેર નજીક જમીન ખરીદી, તેની પર ફાર્મ હાઉસ બનાવ્યું અને જ્યાં ગાયને બાંધવાની શરૂઆત કરી. અમદાવાદની ફાસ્ટ લાઈફ વચ્ચે પણ વિજયભાઈ રોજ સવાર સાંજ જાતે જ ગાયની સેવા કરે છે. વિજયભાઈ લગ્ન કરાવે, માણસ દીકરીને લગ્ન કરાવે અથવા તો કોઈ સમાજની બીજી દીકરીને લગ્ન કરાવે તો લોકો ચર્ચા કરે છે, લોકો મળતા હોય છે. પરંતુ આજે તમારી પાસે અમારું આવવાનું કારણ જુદું છે. તમે લગ્ન કરાવ્યા છે પણ જુદા લગ્ન કરાવ્યા છે, તમે ગાયના લગ્ન કરાવ્યા છે. તો ગાય પ્રત્યેનો આજે પ્રેમ છે પહેલા સમજવો છે, પછી આપણે લગ્નની વાત કરીશું. તો ગાય પ્રત્યે કેટલો જૂનો નાતો છે? અમારે તો પેઢીઓનો નાતો છે ગાય સાથેનો, કારણ કે ભાવનગરના રાજા કૃષ્ણસિંહજી મહારાજ જ અમારા દાદાને લઈ આવેલા અને ત્યારથી અમારી સાથે ગાયો છે અને ગાયોના ગુણધર્મ પણ અમને ખબર છે, કારણ કે નાનપણથી અમે એમની સાથે રહીએ છીએ. પહેલાં તો ગાય જ માતા હતી અને માતા છે અને આગળ પણ રહેવાની છે એવું આપણા બાપદાદા કહેતા આવ્યા છે, ઋષિમુનિઓ કહેતા આવ્યા છે. તો એની સાથે નાનપણનો નાતો હતો, કારણ કે અમે ગાયો ચારવા જતા હતા નાના હતા ત્યારે. અને એના દૂધના ફાયદા એટલી બધી અમને ડિટેલ નહોતી ખબર, કારણ કે ત્યારે ગાયનું દૂધ જ પીતા હતા અને ત્યારે બધા આના વિશે જ ચર્ચાઓ પણ નહોતી. ગાય રાખતા જ બધા ખેડૂતો અથવા તો ગામડામાં લોકો રાખતા હતા. અભિજીભાઈ, તમે ખેડૂતના દીકરા છો અને સ્વાભાવિકપણે તમારે ત્યાં ગાયો હતી, ગાય પ્રત્યે તમે ચરાવી પણ હતી, પરંતુ સંજોગવશાત વ્યવસાય માટે તમે અમદાવાદમાં આવો છો, શહેરી વાતાવરણમાં તમે પણ ભળી જાઓ છો, પણ આ ગાય પ્રત્યેનો તમારો જે જૂનો નાતો હતો એ તમે ભૂલ્યા નથી. કેટલા વર્ષથી તમે ગાયને ઘર આંગણે માંધો છો? હું જ્યારથી અહીંયા અમદાવાદમાં આવ્યો ત્યારે એટલી વ્યવસ્થા નહોતી મારી પાસે, પણ જ્યારથી આવ્યો ત્યારે હું એક જ્યારે બોપલ રહેતો હતો ત્યાં કોઈ રબારીને મેં પૈસા આપીને ગાય લવડાવેલી અને મેં કીધેલું કે ભાઈ મારે જેટલું દૂધ જોઈએ એટલું તારે મને આપવાનું, બીજું તમારે વેચી દેવાનું. અને એ ટાઈમે મેં 25,000 રૂપિયા આપેલા અને ગાય રાખતા હતા અને એ દૂધ હું મંગાવતો હતો. પણ જ્યારથી અમદાવાદમાં આવ્યો ત્યારે ગાયનું દૂધ જ છોડ્યું નથી ક્યારથી, કારણ કે મને એના ગુણધર્મની ખબર હતી. પછી બહુ ડીપમાં ચર્ચાઓ થતી હતી એના, ઘણી બધી એના માટે માથાકૂટો ચાલતી હતી ગાયના માટે. તો મને ઓર અભ્યાસ કરવાની ઈચ્છા થઈ કે ભાઈ હકીકતે આવું હોય છે ખરું એમ, કે આટલા બધા ગુણધર્મ ગાયમાં જે કહે છે એ પ્રમાણે હોય છે, ગાય એટલી બધી સેન્સિટિવ હોય છે, આપણા માટે એટલું બધું વિચારતી હોય છે.
તો હું પછી ગાય સારી બ્રીડની લઈ આવી અને એના ઉપર મેં સતત 2.5 વર્ષ સુધી એનું રિસર્ચ કર્યું મેં, કે ગાય શું ખાય છે, આપણા માટે શું વિચાર છે, એના ગૌમૂત્રના શું ફાયદા, એના ગોબરમાં શું ફાયદા છે, એના દૂધના શું ફાયદા છે. મને અદ્ભુત એના ફાયદા મળ્યા. પછી હું હેલ્થ સાથે સંકળાયેલો છું, હું જીમ ચલાવું છું, એટલે અમદાવાદની લગભગ ક્રીમ ક્રાઉડ અથવા તો ફિટનેસ અવેરનેસવાળા લોકો મારે ત્યાં રેગ્યુલર આવતા હોય છે. તો એ લોકો જે પોષણ કુપોષણની વાતો કરતા હોય છે, પ્રોટીનની વાતો કરતા હોય છે, મિનરલ્સ વિટામિન્સની વાતો કરતા હોય છે, તો બધા જુદી જુદી વાત કરતા કે આ ખાવું આવું ખાવું જોઈએ. તો મેં એનો અભ્યાસ કરતાં મને એવું લાગ્યું કે જો ગાયનું દૂધ આપણે ગાયની દૂધની બધી પ્રોડક્ટ, એટલે એનું ઘી છે, એનું માખણ છે, એની છાશ છે, એનું દહીં છે, જો એ આપણા રોજિંદા જીવનમાં જો આવતું હોય તો એનાથી કોઈ દિવસ બીમાર નથી પડતા અને જે પોષણ તત્વો આપણે જોઈએ છીએ શરીરના એ પણ આપણે બધા મળી રહે છે. તો એને અભ્યાસ કરવા માટે મેં ગાય રાખી અને એને સાચવીને પાળી. પાળ્યા પછી એ જે અમારી સાથે બેનો જે કોન્ટેક્ટ થયો એમાં મને એટલા બધા અદ્ભુત ચમત્કારો થયા. ગાય સાથે નજીકનો નાતો ધરાવતા વિજયભાઈને લાગે છે કે સમાજમાં ગાયનું મહત્વ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. આથી એક સમયે લોકો ઘર આંગણે બાંધી જેની પૂજા કરતા હતા તે ગાય રસ્તા પર રખડતી જોવા મળે છે. વૈદિક ગ્રંથોમાં જેને કામધેનુ કહી છે તે ગાય આજે રસ્તા પર રખડી કચરામાં મોં ગંદુ કરી પેટ ભરવા મજબૂર બની છે. જેના દૂધથી લાખો કરોડો લોકોના પેટ ઠરે છે તે ગાય રસ્તા પર પડેલા પ્લાસ્ટિક ખાઈને પેટની આગ ઠારવા મજબૂર છે. ત્યારે આ બાબતે સમાજનું ધ્યાન દોરાય તે માટે વિજયભાઈએ ગાયના વિવાહ કરવાનું વિચાર્યું. કેમેરામેન દશરથ ઠાકુર સાથે દિનેશ સિંધવ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. નાનપણથી જ ગાયો સાથે નાતો ધરાવતા ગૌપ્રેમી વિજયભાઈ અમદાવાદના ફ્લેટ કલ્ચરમાં પણ ઇન્ડિયન કલ્ચર વિસર્યા નથી. ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત વિજયભાઈ માને છે કે સુખી માનવ જીવનમાં ગાયનું મહત્વ સમજવું જરૂરી છે. કામધેનુ ગણાતી ગાય માનવને અનેક રીતે ઉપયોગી છે, ત્યારે આજની નવી પેઢી તેનું મહત્વ સમજે તે આશયથી તેમણે ગો વિવાહ કરી શકું કોઈનું ધ્યાન દોર્યું છે. અમદાવાદના ગૌપ્રેમી વિજયભાઈને એક દીકરો અને એક દીકરી છે. વિજયભાઈએ તેમની ગાયનું નામ પૂનમ પાડ્યું, તો તેનું પાલન પણ દીકરી સમજીને કર્યું. તેઓ ઘણી બધી ગૌશાળા સાથે સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલા છે. જોકે તેમને લાગતું હતું કે ગાયની સેવા કરીને બેસી રહેવાથી ગાયનું સંવર્ધન થશે નહીં. આથી તેમને કશુંક એવું કરવાનો વિચાર આવ્યો કે જેથી સમાજનું ધ્યાન પડે અને ન ખબર પડતા ગાયનું મહત્વ સમજે. તેમણે દીકરીની જેમ જેને સાચવી હતી તે પૂનમ નામની ગાયના લગ્ન કરવાનો વિચાર કર્યો. ગાયના લગ્ન વિશે સાંભળીને જ લોકોને આશ્ચર્ય થશે કે તે બાબતને સારી રીતે જાણનાર વિજયભાઈ જાણતા હતા કે લોકો આ અનોખા લગ્નની જાણકારી મેળવશે ત્યારે સાથે સાથે ગાયનું મહત્વ પણ સમજશે. આથી તેમણે પૂનમ માટે નંદી જોવાનું શરૂ કર્યું. લાંબી શોધખોળ બગદાણાના કોટિયા ગામના અર્જુન નામના નંદી સાથે સગાઈ કરવામાં આવી. ખાસ કરીને આપણી સંસ્કૃતિમાં ગાયને માતા કહી છે. 33 કરોડ દેવતાનો વાસ છે. આ ગાય પ્રત્યેની તમારી જે લાગણી છે એને વ્યક્ત કરવા માટેના અનેક અનેક માધ્યમો હોઈ શકે, પણ એનું લગ્ન કરવા જોઈએ એવો વિચાર શા માટે આવ્યો? કારણ કે આપણે ગાય માતા છે એવું ઋષિમુનિઓ અને ભગવાન પણ ગાયને સાથે રાખતા હતા. લગભગ બધા ધર્મોમાં ગાય માટે લખેલું છે અને બધા ધર્મ ગાયને માને પણ છે. મારા એક મુસલમાન મિત્ર છે ઓમાનમાં, એ 200 ગાયો રાખે છે. હું સ્પેશિયલ અહીંથી ઓમાન ગયો દુબઈથી આગળ અને એનો એની ગૌશાળા જોઈને હું એટલો બધો એનાથી ખુશ થયો માણસથી. મને એમ થયું કે આપણે જે લોકો ધર્મ સાથે ગાયને જોડીએ છીએ હકીકતે આ ખોટી વાત છે. લોકો ફટાકડામાં મોટા મોટા હોલ બુક કરીને મોંઘા કપડાઓ મોંઘી થાળીઓ જમવાનું પીરસે છે અને સરવાળા એવા કાંઈ મળતું નથી હોતું. તો ગાયના લગ્ન એટલા માટે મને વિચાર આવ્યો કે આવું કોઈ દિવસ કોઈ વિચાર્યું નહીં. પૂનમ, જે તમે દીકરી માનો છો એના લગ્નની વાત હતી, ત્યારે એ પહેલા તમે વરરાજાની શોધ કરી, તો વરરાજાનું શું નામ હતું અને તમે શા માટે માનો છો? કારણ કે સંવર્ધનમાં જે ઓલાદ છે ગાયની એ જરૂરી છે ને, એટલા માટે તમે જ્યારે વરરાજાની પસંદગી કરી તો એનું શું નામ અને એના કારણે જે ભવિષ્યમાં ફાયદો થવાનો છે સમજવું છે. મેં જે કોટિયા ગામમાં જે અમારા વરરાજા એટલે જમાઈ રાજા જે શોધ્યા એનું નામ અર્જુન છે
અને અર્જુનને પણ જેમ એ રીતે પૂનમને સાચવી છે એમ અમારે લહેરગીરી બાપુએ અને અર્જુનને પણ એ રીતે સાચવીને મોટો કરેલો છે. જે દિવસે મેં પહેલી વખત અર્જુનને જોયેલો જ્યારે હું ત્યાં ગયેલો ગૌશાળા એમને ત્યાં, ત્યારથી મારા દિલમાં ઉતરી ગયેલો. પણ એ સમય ત્યારે નહોતો કારણ કે મારી પૂનમ નાની હતી અને એમનો અર્જુન પણ નાનો હતો. અને સમય થતાં આ વસ્તુ જ્યારે ઘટના બની, મારા માઇન્ડમાં પ્રોગ્રામ તો હતો જ કે આપણે કંઈક આવું કરવું છે અને લોકોમાં જાગૃતિ આવે, લોકો ગાયને સમજે અને એને જે અત્યારે જે કતલ થાય છે, રેઢી છોડી દે છે દોવા નથી દેતી ત્યારે, અથવા તો દોવા દેવાનું બંધ કરે ત્યારે છોડી દે છે, એ બહુ ખોટી વાત છે. અને ખાલી વાતો કરવાથી ગાયનું કોઈ રક્ષણ થવાનું નથી. પણ જે લોકો સુખી છે, પાંચ પાંચ ગાડીઓ રાખે છે, દસ દસ મકાનો રાખે છે, કરોડો રૂપિયા બેંકમાં બેલેન્સ કરે છે, જો એ ગાય નહીં રાખે તો વાતો કરવાથી કંઈ ગાયની સંવર્ધન થવાનું નથી, અથવા તો ગાયની વાતો કરવાથી કંઈ ફાયદો નથી થવાનો. મારો સંદેશો પણ છે અને મારે આ કરવાનું કારણ બેઝિક એ હતું કે યુવાનો જે છે, હવે પછીની જે પેઢી છે એની પાસે ગાયનું, ગાયના દૂધ અને ગાયના સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કે ખેતીની અંદર જે દવાઓ નાખવામાં આવે છે એ ગાયના જે ગોબર ને ગૌમૂત્ર છે એ જ એને ફેરબદલી કરી શકે અને સારું શાકભાજી અથવા તો સારું કઠોળ, જે પણ શાકભાજી કઠોળ અને ફ્રૂટ્સ જો કરવા હોય તો ગાયનું છાણ, મેં પણ એ ઓર્ગેનિકનું જે ટ્રાય કરી છે, એક ગાય 15-20 વીઘા જમીન હોય તો એક ગાયથી પણ તમારે બહારથી ખાતર લાવવું નથી પડતું. કોટિયા ગામના લહેરગીરી બાપુના નંદી અર્જુન સાથે પૂનમની સગાઈ કરતી વખતે પણ ગાયની અસર ઓલાદના સંવર્ધનની બાબત ધ્યાનમાં રાખવામાં આવી. પૂનમની સગાઈ કર્યા બાદ તેના લગ્ન જંગલમાં આવેલા કોટિયા ગામમાં જ કરવાનું આયોજન કરાયું હતું. કોઈ બાપ જેમ પોતાની દીકરીના ધામધૂમથી લગ્ન કરે તેવી જ રીતે વિજયભાઈએ પૂનમના લગ્ન કર્યા હતા. તેમણે લગ્નનું મુહૂર્ત કઢાવ્યા બાદ લગ્નની કંકોત્રી લખી 12-15 હજાર લોકોને આમંત્રણ પાઠવ્યું હતું. વિજયભાઈના પત્ની ગીતાબેન માટે પણ પૂનમના લગ્ન એટલે પોતાની દીકરીના લગ્ન હતા. એક માં પોતાની દીકરીના લગ્ન વખતે હરખ ઘેલી બની લગ્નની જે તૈયારી કરી તેવી જ રીતે ગીતાબેને પણ પૂનમના કપડાથી માંડી લગ્નની તમામ તૈયારીઓ કરી હતી, જેમાં પડોશીનો સહકાર પણ સાંપડ્યો હતો. ઘઉં વિવાહ એક તો લોકો નવાઈ લાગે બધાને કે ઘઉં વિવાહ લગ્ન કરવાનું, ગાયના લગ્ન એમ કે કોઈ દિવસ સૌ બન્યું નથી બરાબર, એટલે બધાને નવાઈ લાગે. એટલે આમ તો આપણે દીકરી પહોંચે તો કેટલો હરખ હોય, એવી રીતે એમ કે હરખ થવો જોઈએ બધાને. એટલે મળ્યું, મારા પતિએ જે કર્યું કે આમ સારું કર્યું એમ, પણ મને હવે ગમ્યું એમ સારું લાગ્યું. લગ્ન પહેલા બધું એની તૈયારી, ગાયનું બધું શણગાર ને બધું લોગાડીથી લાવી તૈયારી કર્યું. મારી બેબી એ બાજુવાળા હતા અમારે, એને આપ્યો સપોર્ટ અને અમે લોકો ત્રણે થઈને કર્યું છે. હા, એના એવી રીતે લગ્ન બધા એવી રીતે કર્યા. અને બીજું કે આપણે દીકરીના લગ્ન તો કરવાના જ છે, પણ ગાયનું કોઈ આવું કરતું નથી એમ. એટલે આ પૂનનું કામ કહેવાય અને એ લોકોને સંદેશ મળે કે આવી રીતે કરવું જોઈએ અને ગાય માટે એમ. જયારે મને આ વાતની ખબર પડી કે આ લોકો ગાય નું લગ્ન કરવાના છે તો મને બહુ અચરજ થયો કે ગાય નું પણ લગ્ન થાય છે. દીકરીનું આપણે લગ્ન કરીએ પણ ગાય નું લગ્ન નું વિચારવાનું મેં કોઈ દિવસ કોઈનું વિચારેલો ના સાંભળેલો, કે કોઈ દિવસ કોઈએ કીધું હોય કે ભાઈ ગાયના લગ્ન છે. જ્યારે મને ખબર પડી કે આ લોકો ગાયના લગ્ન કરાવે છે તો હું એમને કીધું કે મારે પણ આને આને માટે થોડો મારે કરવું છે પુણ્ય જે મળે મને થોડો. એમના જેમ દીકરીને શણગારી છે એવી રીતે ગાયને હું પણ શણગારીશ. તો હું પછી એમની તૈયારી કરી નાપી, થોડી થોડા કપડાં અને બધું ઘૂઘરી ને બધું લેવા અમે લો ગાર્ડને ગયા અને બધે ફર્યા અને બધું સામાન અમે લઈને આવ્યા. અમદાવાદથી પૂનમને લગ્ન માટે કોટિયા ગામે લઈ જવામાં આવી હતી, જ્યાં હજારો મહેમાનોની હાજરીમાં લગ્ન કરાયા હતા. કોટિયા ગામ જંગલમાં 5 કિલોમીટરના અંતરે છે, ત્યારે 3.5 કિલોમીટરનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રથમવાર ગાયના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે બરસાણા પરિવાર સહિત તમામ ઉપસ્થિતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દિનેશ સિંધવ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો, લઈશું બ્રેક.
પ્રકમાદ આપનું સ્વાગત છે. આપણા દેશમાં ગાયને માતા કહેવામાં આવે છે, પણ તેની સાર સંભાળ લેવા બાબતે તમામ સ્તરે ઉણપ જોવા મળે છે. જેનું પૂજન કરવામાં આવે છે તે જ ગાય માતાને રસ્તા પર રખડતી મૂકી દેવાય છે. તો કતલખાને પણ ધકેલતા કોઈ વાર કરતું નથી. પૃથ્વી પરની કામધેનુ ગણાતી ગાય માતાની દુર્દશા છે, ત્યારે ગોપ્રેમી વિજયભાઈએ તેમની દીકરી સમાન ગાય પૂનમના ધામધૂમથી લગ્ન કરી સમાજને નવી રાહ જીધી છે. ગાયના સંવર્ધન બાબતે સમાજમાં જાગૃતતા લાવવાના આશયથી અમદાવાદના ગૌપ્રેમી વિજયભાઈએ પોતાની વાલસોઈ ગાય પૂનમના લગ્ન કોટિયા ગામના લહેરગીરી બાપુના નંદી અર્જુન સાથે કરાવ્યા. પૂનમને જ્યારે લગ્ન માટે લઈ જવામાં આવી ત્યારે રસ્તામાં ત્રણ જગ્યાએ લોકોએ સામૈયા કરી ગાય માતા પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો હતો. ભાગવત વિદ્યાપીઠમાંથી હાજર રહેલા બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂનમ અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા. બીજી બે ગાયના લગ્નની વાત આવે એ વાત જ કંઈક જુદી લાગે છે લોકોને, લોકોને અચરજ થાય છે. તો એ લગ્ન કેવા જુદા પ્રકારના હતા, તો લગ્ન વિશે થોડી વાત કરશો કે જેમ દીકરીના લગ્ન કરવાના હોય એ જ પ્રકારે તમે લગ્ન કર્યા છે, તો એના વિશે વાત કરશો. મારે એક દીકરી અને એક દીકરો છે, પણ મને મેં જે મારી પૂનમ છે જેના આપણે લગ્ન કર્યા છે એને હું મારી દીકરી જેમ જ રાખતો હતો, અને મને એમ હતું કે મારે બે દીકરી છે અને એ રીતે જ એને મેં પાળી છે, સાચવી છે, એવું ખવડાવ્યું છે. અને જ્યારે લગ્નની મને વિચાર આવ્યો કે મારે એને ધામધૂમથી લગ્ન કરવા એની ઉંમર થઈ એટલે, તો એના માટે પણ મેં પણ પાછું વળીને જોયું નથી. અને ઓછા ઓછા 12,000-15,000 લોકો ત્યાં ધ્યાનમાં આવેલા, લગ્ન જોવા માટે આવેલા, કારણ કે સૌરાષ્ટ્ર એક તપોભૂમિ છે, ગાયો માટેનું ત્યાં ઉદ્ગમ સ્થાન છે, અને ત્યાં લોકોને બહુ જ પ્રેરણા મળી. લોકોને એને નવું લાગ્યું, કારણ કે ગાયના લગ્ન આ સુધી કોઈ એને કાને પણ આ શબ્દ સાંભળ્યો નહોતો. લોકોને નવી લાગે છે, લોકોને સમજવું છે કે ગાયના લગ્ન કઈ રીતે હોય શકે. તો કંકોત્રી છપાવાથી માંડી અને એની જે વિદાય થઈ ત્યાં સુધીની વાત તમે ટૂંકમાં કરશો. જ્યારે મને વિચાર આવ્યો એટલે મારે એમના માટે સાસરિયા પક્ષો ગોતવું પડે, તો કેવું સાસરું ગોતવું અને ક્યાંથી એનું સંવર્ધન સારું થાય, ને જે બાળક આવે મીન્સ કે ગાય આવે કે વાછડો આવે એ કઈ પ્રકારનો, કારણ કે મારે આ પેઢીઓ સુધી આ વેલો ચલાવવાનો છે અને પેઢીઓ સુધી આપણે એમની સેવા કરવાની છે ગાયની. તો ઘણી બધી જગ્યાએ હું ફર્યો છું, પણ જે કોટિયા ગામમાં લહેરગીરી બાપુ છે એમની પોતાની એક વિગો જમીન પણ નથી, રૂપિયો પણ બેલેન્સ પણ નથી, છતાં 50-60 ગાયો રાખે છે અને પોતે વાહેદું કરે છે અને સાચવે છે, પોતે ખાવાનું નાખે છે, કોઈ માણસો નથી રાખતા. તો મેં કીધું આવો મહારાજાને ત્યાં જો મારી પૂનમના લગ્ન થાય તો આનાથી ખુશીની શું વાત હોય. તો એ પ્રમાણે મેં ત્યાં એમને વાત કરી અને એ તરત આ પાડી એમણે, અને એટલી ખુશીથી એમણે જે ત્યાં વ્યવસ્થા કરી ત્યાં કોટિયામાં કે આપણે વિચારી બી ના શકીએ કે જંગલની અંદર આટલી બધી વ્યવસ્થા અને આટલા લોકોને કોઈ પણ તકલીફ વગર બધા ખુશ ખુશ જ આવ્યા અને એટલું બધું અમે ધામધૂમથી લગ્ન કર્યા. અને પછી મેં એક કંકોત્રી મોબાઈલમાં બનાવી કાર્ડ અને બધે અમારા ગ્રુપ સર્કલમાં અને ત્યાં મોકલ્યું, અને અમને એટલો બધો અમને એમ હતું કે 2-5,000 લોકો આવશે, પણ આટલી બધી સંખ્યા 12-15,000 લોકો આવ્યા અને ખુશી ખુશી લગ્નમાં જોડાયા અને ધામધૂમથી સામૈયા પણ થયા ત્રણ જગ્યાએ. રસ્તામાં જૈન વેશા છે, જૈનોનું મંદિર છે ત્યાં અયોધ્યમપુરમ, એ લોકો પણ ગૌશાળા રાખે છે. આ પૂનમ છે એનો ભાઈ જે છે મોટો એ ત્યાં ગૌશાળામાં છે, અમે એને ત્યાં મળી લઈ ગયા, ત્યાં પણ બેન્ડવાજાથી અમારું સ્વાગત થયું. ત્યાંથી આગળ અમે પાલિતાણા ગયા, જે રજનીજીના શિષ્ય છે એ પણ ગાય રાખે છે, એણે પણ સ્વાગત કર્યું. પછી કમળાઈ માતા જે શક્તિપીઠ છે ત્યાં પણ અમારું સ્વાગત ધામધૂમથી 200 બહેનો ઢોલનગારા સાથે આવી અને સ્વાગત કર્યું. અમને આટલી બધી ખુશી થઈ, અમે વિચાર્યું હતું પણ નહીં આટલું કે લોકોનો આટલો ઉત્સાહ હશે. લગ્નની સફળતાની જયારે વાત આવે ત્યારે ખર્ચા ઉપર એક એનો માપદંડ છે. તમે માનો છો કે ખર્ચા કરો તો જ સારા લગ્ન થાય એવું નથી, પણ પૂનમ માટે તમે જે ખર્ચો કર્યો એ સમજવો છે, એટલા માટે કે તમારો મૂળ હેતુ સારો હતો કે સમાજમાં એક પ્રકારનો સંદેશ જાય. તો કેવો ખર્ચો કર્યો છે એના વિશે વાત કરશો. ખર્ચામાં તો પૂનમને અમે શણગારી, અહીંથી 2 બસ ભરીને અમે ઋષિકુમારોને લઈ ગયા, વચ્ચે નાસ્તો પાણી જમવાનું બેન્ડ વાજા ત્યાં જમણવાર રાખ્યો. હજુ કોઈ હિસાબ નથી માર્યો, પણ મારું એવું માનવું છે કે આના માટે બધું અમારી પ્રોપર્ટી વેચાઈ જાય અથવા તો મારું જેટલી કમાણી છે ત્યાં જતી રહે તો પણ ઓછું છે ગાય માટે. અને હંમેશા હું કરતો રહીશ અને કરતો આવ્યો છું, આજથી આ કંઈ નવું નથી. હું ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું, ઘણી બધી ગૌશાળામાં મારાથી થતી હોય એટલે હું હેલ્પ વર્ષોથી કરતો આવ્યો છું, એટલે આ ખર્ચો વિચારવો અથવા તો કેવો એ પણ સારી વસ્તુ નથી. આ ગાયના લગ્ન કોઈ સામાન્ય લગ્ન ન હતા.
કેમ કે અંદાજે 18 લાખ નો ખર્ચ કરી ધામધૂમ થી લગ્ન કરાયા હતા. પૂનમના લગ્ન પ્રસંગે 5000 માણસો નો જમણવાર રાખવામાં આવ્યો હતો. અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં રહેવા છતાં ગ્રામીણ સંસ્કૃતિને ન ભૂલેલા વિજયભાઈના સંતાનોમાં પણ પિતાના સંસ્કાર ઉતર્યા છે. દાદાના મોથી મેં એવું સાંભળ્યું હતું કે ગાયો માટે લોકો બલિદાન આપી દે છે, અને મારા પપ્પાએ તે લગ્ન કરીને એવું સાબિત કર્યું કે ગાયોને કોઈ મારે નહીં. અને આ ગાયને પપ્પા દીકરીની જેમ સાચવતા હતા, અને પહેલેથી જેમ એ સાસરે ગઈ તો અમને પણ દુઃખ થયું હતું કે પૂનમ સાસરે ગઈ એની માટે. ભવિષ્યમાં પપ્પા જેમ કરવા જેમ ગાયોને સાચવે છે એમ પણ હું બી સાચવી શકીશ. ગાયના લગ્ન વિશે વાત કરું, ખાસ કરીને તમારા પિતાજી પ્રત્યે તમને કેવી લાગણી થાય છે? અમને સારું પ્રાઉડ થાય છે બીકોઝ ગાયના લગ્ન એકદમ નવો યુનિક કોન્સેપ્ટ છે, અને અત્યારે કોઈ આવું કંઈ કરતું હતું નથી. અને ગાય અત્યારે ગમે ત્યાં રસ્તા ઉપર કચરો ખાતી હોય છે, અને એમાં આટલા મોટા ખર્ચા સાથે લગ્ન થયા, અને બહુ પબ્લિક બી આવી હતી, અને અમને બધાને આવું બધું ગમ્યું. અને આ બધાને માટે બહુ સારું છે કે બધા આના માટે જાગૃત થાય ગાયો માટે. એન્ડ તમારા લગ્ન જ્યારે જે રીતે થવાના છે ને ધામધૂમથી થશે સ્વાભાવિક છે, એ જ રીતે લગ્ન થાય એના વિશે વાત કરશો કે કેવી કેવા મેરેજ હતા? મેરેજ જેટલું વિચાર્યું હતું એના કરતા બહુ સારા હતા. એટલે ગાયના મેરેજમાં આટલી પબ્લિક અને આટલા લોકો એવું ક્યારેય વિચાર્યું નહોતું. રિસ્પોન્સ કેવો મળ્યો તમારા સર્કલમાં? રિસ્પોન્સ તો બહુ જ સારો મળ્યો. તમારો જે ફ્રેન્ડ સર્કલ છે એ લોકોનો રિસ્પોન્સ કેવો હતો? યંગ જનરેશન છે, એ લોકોને બી આ બધું એમ કંઈક નવું લાગતું હતું, અને એ લોકોને બી આવું બધું ગમ્યું, અને એ લોકો બી આમ હા અવેર બહુ થયા છે. વર્તમાન સમયમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના કારણે જમીન અને ખોરાક ઝેરી બન્યા છે, ત્યારે ગાય આધારિત સજીવ ખેતી જ એકમાત્ર સમાધાન છે. આથી સમાજ અને ખાસ કરીને નવી પેઢીનું ગાય પ્રત્યે ધ્યાન ખેંચાય અને ગાયનું સંવર્ધન થાય તે આશયથી વિજયભાઈએ ગાયના લગ્ન કરાવ્યા છે. સરકાર અને સમાજે સાથે મળીને ગાયનું સંવર્ધન કરવાનો સમય પાકી ગયો છે, ત્યારે ગાય પર રાજકારણ રમી સમય બગાડતા કહેવાતા ગોપ્રેમીઓ માટે વિજયભાઈનું આ પગલું લપડાક સમાન છે. કેમેરામેન દશરથ ઠાકુર સાથે દિનેશ સિંધવ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.